भागीदार पेढ़ी ने आपेल लोन पर व्याज। आ विकल्प वारंवार पूछाय। घणी वक्त पेढ़ी ने क्यारेक भविष्य में नाणानी जरूरियात उभी थती होय। जो भागीदार छे ये पेढ़ी ने नाणा आपतो होय। जो भागीदार पेढ़ी में આપણે આગળ જોયું હતું 11મા ધોરણમાં એક વ્યાખ્યા આવતી કે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તેને મૂડી કહે છે। પણ અહીંયા તો શબ્દ એમ છે કે ભાગીદારે પેઢીને આપેલ લોન, તો મૂડી અને લોન આ બે વસ્તુ અલગ અલગ છે। જો એ મૂડી સ્વરૂપે નાણાં લાવશે તો એ નાણાં લાંબા સમય સુધી પેઢીમાં જ રહેશે। પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે એની મૂડી છે એ પરત કરવામાં આવે। ત્યાં સુધી ભાગીદારને એની મૂડી છે એ પરત મળતી નથી, એને આપણે મૂડી કહીએ છીએ। અહીંયા વર્ષ દરમિયાન કોઈ ભાગીદાર છે એ પેઢીને નાણાં આપશે, પણ કેવા આપશે? ઉછીના પેટે, એટલે કે 4 મહિના 5 મહિના વર્ષ દિવસ। તો જે ભાગીદાર પેઢીને ઉછીના નાણાં આપશે તો એ નાણાં એને ચોક્કસ સમયે પાછા એને આપણે પરત કરવામાં આવશે। એ શરતે ભાગીદાર છે એ પેઢીને નાણાં આપશે, તો એ શરતે પેઢીને જે નાણાં મળે એને આપણે બોલીએ છીએ લોન, એને આપણે લોન કહીએ છીએ। તો અહીંયા સ્વાભાવિક છે કે કોઈ ભાગીદાર છે જો એ અન્ય વ્યક્તિને, કોઈ બહારની વ્યક્તિને ઉછીના નાણાં આપે તો એ વ્યક્તિને વળતર સ્વરૂપે શું મળે? તો કે એને વ્યાજ મળે। તો એ બહારની વ્યક્તિ પાસેથી જો એને વ્યાજ મળે તો અહીંયા પેઢી છે, પેઢી પણ એક વ્યક્તિ જ છે, તો અહીંયા ભાગીદાર છે એ પેઢીને ઉછીના નાણાં આપે છે, એટલે કે પેઢીને એ લોન આપે છે। જો પેઢીને લોન આપે છે તો સ્વાભાવિક છે કે લોન પર વ્યાજ ગણવું પડે। લોન પર વ્યાજ ગણવું પડે તો કેટલા ટકા, કેટલા ટકા લોન પર વ્યાજનો દર રાખવો જોઈએ? તો કે એ તો તમે કરારનામામાં નક્કી કરો, એ મુજબ રાખી શકો। તમે એમ કહો કે મારે 8% રાખવું, તો લોન પર વ્યાજ 8% ગણવાનું। હવે લોન પર વ્યાજ એ પેઢીનો ખર્ચ છે, ભાગીદારની આવક છે, ધ્યાન રાખજો। લોન પર વ્યાજ એ પેઢીનો ખર્ચ છે, ભાગીદારની આવક છે। ભાગીદારની આવક છે અને પેઢીનો ખર્ચ છે, તો લોન પર વ્યાજ એ પેઢીનો નાણાકીય ખર્ચ કહેવાય। કેવો ખર્ચ? નાણાકીય ખર્ચ। હવે નાણાકીય ખર્ચ છે તો જ્યારે પેઢી પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે ત્યારે લોન પર વ્યાજ એ પેઢીનો ખર્ચ છે, ખર્ચની ઉધાર બાકી હોય તો એ નાણાકીય ખર્ચ છે, એટલે નાણાકીય ખર્ચ છે એટલે એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય। વાર્ષિક હિસાબોમાં લોન પર વ્યાજ ક્યાં દર્શાવાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ખાસ ધ્યાનમાં રાખજો। એટલે અહીંયા પેઢી છે એ ભાગીદારને વ્યાજ આપશે, તો એ વ્યાજ કેટલા ટકા આપવું? તો કે કરારનામામાં જોગવાઈ કરેલ હોય તેટલા ટકા। પણ માની લ્યો, ફરી પાછો પ્રશ્ન આવ્યો કે કરારનામાની અંદર લોન પર વ્યાજ કેટલા ટકા રાખવું, લોન પર વ્યાજનો દર કેટલો રાખવો, એની કોઈ જોગવાઈ કરેલી ન હોય તો ભાગીદારને 6% લોન પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે, ખાસ ધ્યાનમાં રાખજો। જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે, લોન પર વ્યાજનો ઉલ્લેખ કરારનામાની અંદર કરેલ ન હોય તો પેઢીએ ભાગીદારને 6% લેખે
लोन पर व्याज चुकवू फरजियात छे। जो करारनामा मां जोगवाई करेल होय तो जोगवाई केटला टकानी करेली छे तो एटला टका मुजब करार मुजब तो तमारे लोन पर व्याज गणवानुं, जो उल्लेख न होय तो तमारे 6% लोन पर व्याज चुकवू फरजियात छे। आ पॉइंट तमारे खास याद रखवानो छे, कारण के अहींया पहेलो भाग तमारो पूरो थाय त्यां सुधी लोन पर व्याज भागीदार नो हशे तो तमारे 6% व्याज गणवू पड़शे। अहीं खाली पहला चेप्टर नी वात नथी, अहीं तमारा 7 चेप्टर पहला भागना पूरा थाय अने एमां जो कोई भागीदार पेढीने लोन आपतो होय अने लोन पर व्याज नो उल्लेख न होय तो पण तमारे 6% व्याज गणवू फरजियात रहेशे। लखा ध्यानमां राखवानुं छे। त्यार पछी आवे नंबर 12, पाघडी। पाघडी એટલે શું? પહેલી વસ્તુ તો કે આપણે 11માં ભણી ગયા હતા કે પાઘડી એ પેઢીની અદ્રશ્ય મિલકત છે। પાઘડી કોની કહેવાય આપણે અર્થ બહુ ડિટેલમાં નહોતા કે 11માં ધોરણ, પણ આપણે પાઘડી અદ્રશ્ય મિલકત છે એવું કહેતા હતા। તો અહીંયા પાઘડી છે એ પેઢીની પ્રતિષ્ઠા છે, પાઘડી પેઢીની એક પ્રતિષ્ઠા છે। તો અહીંયા પેઢીની પાઘડી કેટલી રાખવી, પાઘડી ક્યારે ગણવાની હોય? પહેલી વસ્તુ તો કે જ્યારે પેઢી સંપૂર્ણ વેચવાની હોય ત્યારે આ પાઘડી ગણવાનો પ્રશ્ન ઉભો થાય। પણ ઘણી વખત ક્યારેક વર્ષ વચ્ચે હોત તમારે પાઘડી ગણવી પડે, પણ ક્યારે ગણવી પડે? તો કે માની લ્યો કે કોઈ ભાગીદાર છે, તમે 3 ભાગીદાર ભેગા મળી અને પેઢીની શરૂઆત કરી છે અને હવે તમારી પેઢીનું વિસ્તરણ કરવું છે, પેઢી તમારી મોટી કરવી છે, તો એમાં કોઈ ભાગીદારને તમારે દાખલ કરવો છે। 3 ભાગીદાર હતા, હવે તમારે 4 ભાગીદાર થવું છે, તો હવે 3 ભાગીદાર હતા, 4th ભાગીદારને તમે દાખલ કરો એટલે એને કહેવાય નવા ભાગીદારનો પ્રવેશ। અથવા 3 ભાગીદારો હતા, એમાંથી કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થઈ ગયો, અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ ગયું, તો ભાગીદાર વધ્યા 2। તો અહીંયા જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્તિ લે અથવા મૃત્યુ પામે ત્યારે આ પાઘડીની ગણતરી છે એ તમારે કરવી પડે। તો આ ગણતરી કઈ રીતે કરવી એનો ઉલ્લેખ પણ આ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે। ત્યાર પછી આવે નંબર 13, પ્રવેશ નિવૃત્ત। પ્રવેશ નિવૃત્તિ એટલે કે જ્યારે કોઈ ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો તે અંગે કઈ શરતો રાખવી। કોઈ નવા ભાગીદારને તમારે દાખલ કરવો છે તો એને કઈ રીતે દાખલ કરી શકાય, અથવા તો કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થાય તો નિવૃત્ત થતો હોય ત્યારે એના ભાગની વસ્તુ જે ભાગ છે ધંધામાં પેઢીમાં એ એને આપણે આપી દેવો પડે। તો એ બધી ગણતરીઓ કઈ રીતે કરવી એનો ઉલ્લેખ પણ તમારે અહીંયા કરારનામામાં છે એ કરવો પડે। અને છેલ્લે નંબર 14 ઉપર આવે, પેઢીનું વિસર્જન। જેમ ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવી હતી એમ અહીંયા પેઢીનું વિસર્જન, પેઢીનું વિસર્જન એટલે તમારો ધંધો સંપૂર્ણપણે બંધ કરવો। તમારો ધંધો છે અહીંયા કાયદાકીય દ્રષ્ટિએ અસ્તિત્વમાં નહીં હોય, અહીં તમારો ધંધો છે બંધ થઈ ગયો હશે, એને વિસર્જન, પેઢીનું વિસર્જન કહેવાય। અહીં તમારી પેઢી હવે અસ્તિત્વમાં હશે નહીં, તો એ પેઢીનું વિસર્જન છે। તો એ વિસર્જન ક્યાં સંજોગોમાં કરવું અને કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ પણ અહીંયા કરવામાં આવે છે। તો આમ અહીંયા કરારનામાની અંદર કેવી કેવી વિગતો દર્શાવાય અથવા તો કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવે છે એવા અહીંયા આપણને અમુક પોઈન્ટ છે એ આપવામાં આવેલા છે। તો આ રીતે અહીંયા આપણો આ પોઈન્ટ અહીંયા પૂરો કરીએ, કરારનામું
ત્યાર પછી આપણે નવો પોઈન્ટ છે એ જોઈએ.